લેફ્ટ જેના દિવસે વોર્મઅપ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોડીનું ટેમ્પરેચર ઉપર લઈ જવું અને લેગ્સમાં બ્લડ ફ્લો વધારવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ ઇન્જરી થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સો હું આ રીતે પહેલાં 5 મિનિટ વોર્મઅપ કરું છું, સ્ટ્રેચિંગ કરું છું અને પછી વોર્મઅપ સેટ 2 વોર્મઅપ સેટ્સ કરું છું લાઇટ વેટથી સ્કોટિંગમાં. એક ટુ 12 રેપ્સની વચ્ચે ફેલિયર થાય તેવું વેઇટ સિલેક્ટ કરું છું. ફોર્મમાં હું એ ધ્યાન રાખું છું કે જ્યારે હું નીચેની પોઝિશન સ્ક્વોટની પોઝિશનમાંથી ઉપર ઉઠવાની પોઝિશનમાં ટ્રાન્ઝિશન કરું છું ત્યારે ગ્લુટ્સ એન્ડ થાઈસ બોથ એટ ધ સેમ ટાઈમ ઉપર ઉઠે તે મેકશ્યોર કરું છું. પ્લસ જ્યારે હું ઉપર ઉઠી રહ્યો હોઉં છું ત્યારે મારા બંને લેગ્સથી મારાથી જેટલું જોરથી મારાથી પુશ થઈ શકે ફ્લોરને અગેન્સ્ટ એટલું જોરથી હું કરું છું. એન્ડ જ્યારે હું ઉપર ઉઠી રહ્યો હોઉં છું, જ્યારે હું ગ્રેવિટીની અગેન્સ્ટ જઈ રહ્યો હોઉં છું, ત્યારે હું બ્રીથ આઉટ કરું છું, બ્રીથ રિલીઝ કરું છું. એન્ડ જ્યારે હું ઉપર જાઉં છું ત્યારે હું બ્રીથ ઇન કરું છું, જેટલું જોરથી મારાથી બ્રીથ ઇન થઈ શકે તેટલું કરું છું. એન્ડ હોલ્ડ કરીને ગ્રેવિટી સાથે નીચે જાઉં છું. સેકન્ડ એક્સરસાઇઝ લંજીસ. વેઇટ હું એવું સિલેક્ટ કરું છું જેનાથી મારું ફેલિયર આફ્ટર 40 સેકન્ડ્સ થાય ઓર 10 to 12 reps વિથ ફેલિયર. થર્ડ એક્સરસાઇઝ સુમો સ્કવોટ્સ. અને હું 4 સ્ટેપ્સ કરું છું. વેઇટ એવું ચૂઝ કરું છું જેનાથી મારું ફેલિયર 40 સેકન્ડ્સ પછી થાય, ઓર વેઇટ એવું ચૂઝ કરું કે જેનાથી મારું ફેલિયર 10 to 12 reps થાય. લેગ ડેના દિવસે હું ફોરઆર્મ્સ પણ ટ્રેન કરું છું. 2 એક્સરસાઇઝીસ છે બંનેના 2 to 3 સેટ્સ એન્ડ વેઇટ એવું ચૂઝ કરું કે જેમાં મારું ફેલિયર આફ્ટર 40 સેકન્ડ્સ થાય.